મહારાષ્ટ્રના ગઢચિરોલી પોલીસ ફોર્સ દ્વારા મહામેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીએમ દેવેન્દ્ર ફડણવીસ ખુદ ઉપસ્થિત રહ્યા હતા. ગઢચિરોલી પોલીસ ફોર્સ દ્વારા આયોજિત મહામેરેથોનમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભાગ લીધો હતો અને વહેલી સવારે શહેરના રોડ ઉપર 4 કિલોમીટરની મોર્નિંગ વોક કરી હતી. એક સમય નક્સલવાદી પ્રવૃત્તિઓથી આતંકિત ગઢચિરોલી જિલ્લામાં વિકાસની નવી પરોળ ઉગી છે. અહીંના યુવાનોએ મોટી સંખ્યામાં મેરેથોનમાં ભાગ લઈને નક્સલવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. આ નિવેદન નાયબ મુખ્યમંત્રી અને પાલક મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યું છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગઢચિરોલી પોલીસ દળ દ્વારા આયોજિત મહામેરેથોનમાં ભાગ લીધો હતો અને વહેલી સવારે શહેરના રોડ ઉપર 4 કિલોમીટરની મોર્નિંગ વોક કરી હતી. જિલ્લા પોલીસ પ્રશાસને ગઢચિરોલીમાં 3 દિવસીય ગઢચિરોલી મહોત્સવનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી અને પાલકમંત્રી દેવેન્દ્ર ફડણવીસ શનિવારથી શહેરમાં રોકાયા છે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રવિવારે સવારે 6 વાગે તેમણે મહામેરેથોનમાં ભાગ લીધો હતો. આ વખતે મેરેથોન સ્પર્ધાને ફ્લેગ ઓફ કરતી વખતે તેઓ પોતે ગઢચિરોલી શહેરના રસ્તાઓ પર 4 કિલોમીટર ચાલ્યા હતા. આ પ્રસંગે તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. अतिशय चांगलं मॅरेथॉनचं आयोजन पोलीस विभागाच्या माध्यमातून या ठिकाणी करण्यात आलं आहे आणि प्रचंड प्रतिसाद मुलांचा आणि मुलींचा यामध्ये पाहायला मिळतोय. आता ही चौथी रेस या ठिकाणी सुरू होतीये आणि हजारो लोक प्रत्येक रेसमध्ये धावत आहेत. मला असं वाटतं की गडचिरोली यापुढे धावणारच आहे. हे स्पिरिट गडचिरोलीच्या युवांनी आज या मॅरेथॉनच्या माध्यमातून दाखवून दिलंय. गडचिरोलीला कोणी घाबरवू शकत नाही आणि गडचिरोलीला कोणी थांबवू शकत नाही हा संदेश या मॅरेथॉननी या ठिकाणी दिलेला आहे. मी या सगळ्या तरुणाईचं अतिशय मनापासून अभिनंदन करतो.